અમારે ઘરે ગણપતિ વિસર્જન છે તો ગુડ મોર્નિંગ તમને બધાના અત્યારે અમારે સાંજ પડી ગઈ છે અને દાદાના કાનમાં બોલ્યું કઈ બોલ તો એકવાર બોલ તો પાછી બીજી વાર દાદાને આવી રીતના પ્રાર્થના કરતા હોય છે અને કહેતા હોય છે કે દાદા જલ્દી આવજો ને આપણે માગીએ નહીં દાદા સાંભળે છે દસ દિવસ તો ક્યાં વયા ગયા નિંદા ખબર જ ના પડે હવે જયારે વિસર્જન નું મહત્વ શું છે મારા જી કહી દો ગણપતિ મહારાજ ને આપણે દસ દિવસ સુધી સેવા પૂજા કરી હોય સેવા પૂજાના પુણ્યના પ્રતાપે આપણા જીવનમાં દરેક વિઘ્ન દૂર થાય અને ગણપતિ મહારાજ આ વ્રત દરમિયાન આવતા વર્ષે બીજું કોઈ મથ પધારે ત્યાં સુધી ગણપતિ આપણા જીવનમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન પ્રદર્શતા દેતા નથી શું વાત છે અને ગણપતિ મહારાજ ને વાતે ગાતે આપણે વિસર્જન કરીએ એના લોકમાં પાછા કૈલાસ લોકમાં મોકલીએ અને એની પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે ફરીથી વહેલા પધારજો દાદાની જેટલી સેવા કરી એટલી ઓછી છે હવે આજે વિસર્જન છે તો હવે ચાલો આરતી કરી લે આ તો નીતા રડી રહી છે કહેવાય ને કે દાદા જયારે જાય ને ત્યારે અમારે એટલી તો રડતી હતી ઘર સૂનું સૂનું થઈ જાય અમારું ઘર સૂનું સૂનું લાગવાનું છે દાદા વગર કહે તો દાદા વગર શું ગમશે તને તો આંખ માં કદી આંસુ આવી ગયા કા દાદા જલ્દી જલ્દી આવી જાય આવતા વર્ષે પાછા કા આવી જશો રડવાનું હોય બેટા દાદા છે ને એમના ઘરે જવું પડે ને એમના ઘરે જવું પડે ને ઘર સુનું સુનું લાગે દાદા તમારા વગર ગણપતિ બાપા આવતા વર્ષે જલ્દી જલ્દી આવી જાય દાદા આપડે દાદા ને ઘરે નહી જવા દેવાનું ન જવા દેવા દાદા ગણપતિ નું આયોજન બહુ સારું હોય છે હવે અમારે છેલ્લી આરતી કરવાની છે દાદા છોકરાઓ નીચે ઉતારી દીધા છે કારણ કે કોઈ જાતની જાનહાનિ ન થાય ના તો નીચે રહેતા આ મોબાઈલ લેતા જાય ખબર છે Thank you.
વિશાળ મૂર્તિ છે દાદાની. હવે અત્યારે અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે. સ્વીચ કોને બંધ કરી? કોઈ બંધ નથી કરી. આજે ચૂરમાના લાડુ છે, ડીશ પૂરી, ભજીયા, બટાકાનું શાક, પછી ખજૂરની ચટણી, અને આ છે આપણું ગુજરાતી પંજાબી, દેશી વાળું પંજાબી. ટમેટા, દાળ, ભાત છે, પછી રમકડા અને દાળ. અમારા કૌશિકભાઈ સ્પેશિયલ રસોઈયા છે, જોરદાર. આજે જમાવટનું જમવાનું. રવિભાઈ, આ તો જમાવટનું જમવાનું હોય છે. ગણપતિ વિસર્જન કરીએ એવા કે હું લાડવા પીરસવા રહું, હું ઓલું કરું, જમીન જમવા, જમીન જમવા. બાકી સેવા બાકી આપડા રાજુભાઈ. હો ભાઈ, રાજુભાઈ શું બનાવો? ભાઈ શું બનાવો? હાલો હવે આપણું હરિયર ચાલુ કરી દઈએ. અને ગણપતિ દાદાની પ્રસાદી છે. આના તો આપણે રિવ્યૂ ના હોય, પણ ખરેખર આજે છે ને મજા બહુ આવશે જમવાની. બટાકાનું શાક છે, પંજાબી શાક છે, આ બસ બની વિગત છે. અને એમાં બધા ભેગા સાથે જમવાનો જે આનંદ છે ને એ અલગ છે. મજા આવી ગઈ ને બધા જ. આખી શેરીમાં બધા અમારો હમ બહુ સારો છે. અમારા શેરીના બધા જ વ્યક્તિ એકબીજાને સપોર્ટ બહુ કરતા. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને ગણપતિ દાદાની 10-10 દિવસની જે સેવા અમારાથી થાય એટલી કરી હતી, પણ આ લોકોને અને નાના બાળને, જે બાળ જે કહેવાય ને, નાના છોકરા, એ લોકોને મજા આવી હતી. નહીં લીધો? હા, જમી લો. તો હવે હું જમી લઉં અને આજ પાછું હું જવાનો છું. અત્યારે જઈશ સીધો સાહેબ સોમનાથ જવાનો છું, એટલે હું થોડોક વહેલા લઈ લઉં છું. સોમનાથ અહીંથી જઈશ, ખીરા ડ્રાઇવિંગ કરવાનું છે, પછી હવારા દર્શન કરવાના છે. તો નેક્સ્ટ વિડીયોમાં તમે જોવાનું ભૂલતા નહીં, સોમનાથનો વિડીયો જોરદાર આવવાનો છે. અને દાદાને કાલે VIP દર્શન પણ ફાઇનલ થઈ ગયા છે, અભિષેક ચડાવવાનો છે, બધું જ કમ્પ્લીટ કરી દીધું છે. તો ખાસ જોજો સોમનાથ દાદાના. દૂરથી દર્શન કરાવીશ, અંદર તો એલાઉડ નથી હોતું, પણ એક દિવસ આપણી ઈચ્છા છે કે અંદર દર્શન કરાવીશું. આજનો વિડીયો પૂરો કરી મળીએ પછી નવા વિડીયો સાથે, નવી મોજ સાથે મળશું. મેળ એકડે મળશું, ગામ ગીરી મળ્યા મેં કરણ દીધી આ ધરતી જીમાતાની એવી રીતે. કાલ નવા વિડીયો સાથે મળી ગયા, તો જોવાનું ભૂલતા નહીં. આવું ખાતા રહેજો, જોતા રહેજો. અને ગણપતિ દાદા જયારે આજે વિદાય આપી ને સાહેબ, તમારું ઘર આજ સૂનું સૂનું લાગવાનું. કેવી લાગે?